વરસાદની આગાહીના પગલે પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણા અને શિક્ષણ મંત્રી સાથે તંત્રની બેઠક. ભાવનગર જિલ્લામાં વરસાદની આગાહી તારીખ 14 જુલાઈના રોજ કરવામાં આવી છે, જેના અનુસંધાને ભાવનગર તંત્ર દ્વારા વ્યવસ્થા અને કામગીરી અંગે સમીક્ષા બેઠકનું આયોજન પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણા અને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટર યોગેશભાઈ નિર્ગુડે, DDO સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આગાહી દિવસોમાં પડનાર વરસાદ અંગેની તમામ વ્યવસ્થાઓ અંગે ઝીણવટભેર ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકારે માન્ય મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી આમ તો આજે કેબિનેટ બેઠક હતી એ બંધ રાખી છે અને માન્ય રાષ્ટ્રપતિના ઉમેદવારશ્રી આવવાના હતા કેવડિયા આવતીકાલે એ પણ કાર્યક્રમ બંધ રાખ્યો છે. જે જિલ્લાઓમાં વરસાદ પડ્યો એટલે આવનાર બીજા જિલ્લાનું જે આગાહી હતી એના અનુરૂપ ભાગરૂપે વરસાદ વધારે પડે અથવા એની તૈયારી સાથે અગાઉની સાવચેતી આપણે કહીએ એ સાવચેતીના ભાગરૂપે સમગ્ર જિલ્લાની ટીમની આજે બેઠક રાખી એમાં મારી સાથે ઉપસ્થિત અમારા રાજ્યના શિક્ષણ મંત્રી અને આ જિલ્લાના ગૌરવ અને અમારા ભાજપના પણ પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા જેવા શિક્ષણ મંત્રીશ્રી પણ એ રાજકોટ બેઠક લઈને આજની ભાવનગર પોતાના વિસ્તારની બેઠક જિલ્લો છે એમાં પણ એમને જિલ્લામાં ચિંતા છે. એવી મને રાત્રે ફોન પણ કર્યો કે તમે આવો છો ને, મેં હા, તો એ અમે બંને આજે અમારા જિલ્લા વહીવટી અધિકારી સાથે બેઠક કરી. તમામ અધિકારીઓ હતા, બહુ નીચે અધિકારીઓ નથી બોલાવ્યા. શું કામ કે તાલુકા લેવલે પ્રાંત હોય, મામલતદાર હોય, TDO હોય, એ બધાના પોતપોતાના તાલુકામાં કામ કરી શકે, દોડાદોડ ન કરે ને અહીં ન આવી શકે સમયના કારણે. બધી જ ટીમની તૈયારી ખૂબ સરસ છે, છતાં પણ રસ્તાઓની વાત થાય, વીજળીની વાત થાય, આવા ઓરડાઓ કે બિલ્ડિંગો હોય સરકારી એ જર્જી જતો તો પડી જાય એવી પરિસ્થિતિ હોય તો એને આઈડીટેપે કરી અને એમાં ધ્યાન રાખવું, બાળકો બેઠેલા હોય તો એને ત્યાંથી ઊભા કરી દેવા, ન બેસાડવા. આવી નાની મોટી અનેક સૂચનાઓ, ભલે આપણા માટે નાની સૂચના હોય પણ એના માટે ભવિષ્ય પછી જે ઘણી વખત અકસ્માત બને ત્યારે ઘણી બધી જાનહાની થતી હોય છે, તો એના ભાગરૂપે સમગ્ર ટીમે ખૂબ સારું પ્લાનિંગ કરીને આયોજન કર્યું છે. એનું અમારે રિવ્યુ બેઠક હતી અને આજે બધી જ અધિકારી મિટિંગ લેતા મને જાણવા મળ્યું કે બધાની ખૂબ સારી તૈયારી છે. મધ્યાહ્ન ભોજનની વાત હોય, અન્ન પુરવઠાની વાત હોય તો અગાઉ સ્ટોક કરીને મૂકી દીધો છે, એટલે સાવચેતીના ભાગે પછી વધારે કોઈ વરસાદ આવી જાય અને કંઈ આપત્તિ ગણાય એ હકીકત છે, કુદરતી આપત્તિ છે, પણ એને નિયંત્રણ લાવવા માટેના બધા જ પ્રયત્નો કર્યા છે. એના માટે તંત્રને અભિનંદન. અસ્તુ.